હલો અત્રે ઉપસ્થિત સર્વેને મારા પ્રણામ સીટીઓ એઓ ક્લાસ ટુ આમ જ્યારે રિઝલ્ટ આવ્યું ને ત્યારે એટલે એક્સપેક્ટ તો હતું જ કે પાસ હોઈશ પણ ફર્સ્ટ રેન્ક જોયો ને ત્યારે મને એવો વિશ્વાસ નહોતો હોતો કે હું જ છું બટ આઈ એમ ગ્લેડ ટુ કારણ કે મારા સિવાય બીજા ઘણા બધા લોકોએ મારા માટે જોયેલું સપનું મેં પૂરું કર્યું વેલ અત્યારની વાત છે એક્ઝામનો જે અત્યારનો એટમોસ્ફિયર આપણો છે જીપીએસસી ગુજરાત એન્ડ એવરીથિંગ એ માટે હું એટલું કહીશ કે અત્યારે તો સૌથી પહેલાં રવિ સક્સેના સરે આપણને એવી વાત કરી કે પ્રિપેરેશન કેમ કરવી વાય ટુ બીકમ એન ઓફિસર તો એની વાત તો સરે ઓલરેડી કરી દીધી છે આઈ ડોન્ટ વોન્ટ ટુ રિપીટ દેટ બીજી વસ્તુ એ કે પ્રિપેરેશન ક્યાં કરવી એના માટે હિરેન સર તો છે જ અને ત્રીજી વાત એ કે પ્રિપેરેશન કેવી રીતે કરવી તો ડેપ્યુટી કલેક્ટર સાહેબે આપણને ઘણું સારું માર્ગદર્શન આપ્યું સો બેઝિકલી બધી જ વસ્તુ ક્લિયર છે આપણી સમક્ષ અત્યારે એઝ ઓફ નાવ હું તમને એક વસ્તુ કહીશ કે આ બધી ગોલ્સ હોવા જોઈએ લાઈફમાં આગળ વધવા માટે એક રોલ મોડલ હોવું જોઈએ બધી જ વસ્તુ સાચી પણ એની સાથે મારી લાઈફનો પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ અને પ્રેક્ટિકલ ફિલિંગ શેર કરું તો એવું કહેવાય કે લાઈફ જેટલી મોટી છે ને એટલી જ નાની છે એ ક્ષણમાં વહેંચાયેલી છે આપણી લાઈફ ક્ષણમાંથી જ બધું ક્રિએટ થતું હોય છે એટલે અલ્ટિમેટલી મોટા ગોલ્સ તો આપણે રાખીએ છીએ કે મારે ઓફિસર બનવું છે મારે આ કરવું છે તે કરવું છે લાઈફમાં પણ અલ્ટિમેટલી એક દિવસ પૂરો થાય ને એટલે એક ગોલ તમારે અચિવ કરવાનો છે કે એ દિવસ દરમિયાન તમે શું કર્યું રાત્રે સૂતી વખતે જ્યારે તમે તમારી જાતને જવાબ આપો ને કે આ ચોવીસ કલાક દરમિયાન મેં શું કર્યું એ જ તમારા ગોલની અલ્ટિમેટ રિઝલ્ટ છે બીજી બધી વસ્તુ તો પછી જીપીએસસી એક્ઝામ આવશે લેશે આપણે આપીશું એ બધી વસ્તુ સાચી પણ એ દરમિયાન ઈશ્વરે જે આપણને સમય આપ્યો ચોવીસ કલાકનો આજનો એમાં આપણે શું કર્યું એ જ્યારે વાત કરવાની આવે ત્યારે એ પહેલી સક્સેસ ત્યાં જ મળે છે કે ભાઈ ચોવીસ કલાક દરમિયાન આઈ એમ સેટિસફાઈડ કે ભાઈ જેટલું કરવું જોઈતું હતું એટલું મેં કર્યું છે એટલે બેઝિકલી હું એવું કહીશ કે લોંગ ટર્મ ગોલ્સ તો રાખો જ પણ શોર્ટ ટર્મ ગોલ્સ રાખો કે લાઈફમાં અત્યારે મારે હાલ આજના દિવસમાં શું કરવું છે લાઈફ જેટલી મોટી છે એટલી જ નાની છે રાઈટ બીજી વસ્તુ હું એ કહીશ કે પ્રિપેરેશન કરીએ છીએ પણ પ્રિપેરેશન કરીએ છીએ તો આપણે બધા ગવર્મેન્ટ સેક્ટરમાં આવવા માટે પ્રિપેરેશન કરીએ છીએ અને એઝ ઓફ નાઉ પરિસ્થિતિ એવી છે કે એક ઇમેજ બનેલી છે ગવર્મેન્ટ ઓફ ગુજરાત રાધર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની કે ભાઈ સરકારી ખાતું કેવું એની મારે ડેફિનેશન તમને કોઈને આપવાની જરૂર નથી કેમ કે એ બધા જ જાણીએ છીએ કે એની ઇમેજ કેવી અત્યાર સુધીની રહી છે વિચ હેઝ બિન ઇમ્પ્રુવિંગ ડે બાય ડે બટ સ્ટીલ ને ક્યાંક એવું કહી શકાય કે ઇમેજ થોડી ઘણે અંશે એટલી સારી ન કહેવાય ત્યારે હવે યુથ આવી રહ્યું છે આપણે બધા આવી રહ્યા છે એક યંગ બ્લડ જનરેટ થઈ રહ્યું છે આપણી નવી પોલિટિકલ સિસ્ટમમાં આપણી જે ગવર્મેન્ટ સિસ્ટમ છે એમાં આપણે આવી રહ્યા છીએ તો અત્યાર સુધી કોકની સામે આંગળી ચીંધી છે તો હવે જ્યારે રોલ કરવાનો આવે ને ત્યારે આપણી સામે કોઈ આંગળી ચીંધી ના જાય એવી રીતે કામ કરવું એ આપણી ફરજ રહેશે અપાર્ટ ફ્રોમ પાસિંગ ગવર્મેન્ટ જીપીએસસી એક્ઝામિનેશન એટલે પહેલાં પાસ તો કરીએ છીએ ડીસી બની ગયા એનો મતલબ એવો નથી કે બની ગયા શરૂઆતની અને સાચી સફર તો ત્યારે જ શરૂ થાય છે કે ડીસી તરીકે કામ શું કરો છો પાસ કરવી ઇટ્સ ઇઝ જસ્ટ અ વન ગોલ ઓફ યોર લાઈફ પણ અલ્ટિમેટ ગોલ તો એ છે કે તમે તમારી જગ્યાને કેટલી સારી રીતે એને અપ્રોચ કરી શકો છો અને એને ન્યાય આપી શકો છો એટલે હું એવું માનું છું કે એક પા અલ્ટિમેટ ગોલ એ નથી એક્ઝામ પાસ કરવી અલ્ટિમેટ અલ્ટિમેટ ગોલ એ છે કે તમે જે એક્ઝામ પાસ કરી એને કેટલો ન્યાય તમે આપો છો એટલે હું એટલી રિક્વેસ્ટ કરીશ કે જે પણ ફિલ્ડમાં ગવર્મેન્ટમાં જાઓ કે બીજી કોઈ પણ ફિલ્ડમાં જાઓ એને ન્યાય આપવો એ તમારી ફરજમાં આવે છે કારણ કે આપણે આંગળીની ચિંતા હોઈએ ને તો આપણી સામે પણ લોકો ચિંતા જ હોય પછી આંગળી અને ત્રીજી વસ્તુ એ કહીશ કે અત્યારનો હું પોતે ફેસ કરી ચૂકી છું એટલે હું કહીશ મારા એક્સપિરિયન્સ પરથી કે જીપીએસસી એ આમ સ્ટ્રેસ જનરેટ કરનારી સંસ્થા થઈ ગઈ હોય ને અત્યારે એવું થઈ ગયું છે કે યાર કઈ એક્ઝામ બહાર પડી પેલો પહેલાં તો કેલેન્ડર આવ્યું ત્યારથી જ ફાળ પડે એ હા જલ્દી આવી ગઈ એક્ઝામ ટાઈમ નથી બીજી વસ્તુ એ કરે ક્યાં કરીશું કોચિંગ શું કરીશું કેવી રીતે પ્રિપેરેશન કરીશું બીજી ત્રીજી વસ્તુ એ થાય કે યાર મારો ફ્રેન્ડ પાસ છે ને હું પાસ નથી કે મારા ફ્રેન્ડને માર્ક કરતાં વધારે આવડે છે એ આપણને ત્રીજો સ્ટ્રેસ થાય ચોથી વસ્તુ એ થાય કે આપીશું તો પાસ થઈશું કે નહીં થઈએ પછી રિઝલ્ટનો સ્ટ્રેસ પછી મેઇન્સનો પછી ઇન્ટરવ્યૂનો આ સ્ટ્રેસ એટલો બધો સ્ટ્રેસ હોય છે અલ્ટિમેટલી તમારી હેલ્થ ઉપર બહુ જ બેડલી અફેક્ટ કરે જે વસ્તુ મેં ફીલ કરી છે કે હું એટલી ખરાબ રીતે હેલ્થને અફેક્ટેડ થઈ ગયેલી કે મને એનાથી ઘણું સફર કરવું પડ્યું ત્યારે સમજાયું કે જીપીએસસી જિંદગી નથી જિંદગીનો બહુ જ નાનકડો પાઠ છે એટલે એને સિરિયસલી લો પણ એ તમારા પર હાવી થઈ જાય એટલી હદે સિરિયસની ના રહેશો કારણ કે અલ્ટિમેટલી ભગવાને બનાવ્યા છે ને તો ભગવાને આપણા માટે પણ ઘણું બધું બનાવ્યું જ હશે એટલી ફેથ રાખીએ આપણે ઈશ્વરમાં ઈશ્વરે આપણને બનાવ્યા છે તો આપણને બનાવી નહીં નાખે એટલે એવી ચિંતા ના કરીએ અને સાથે સાથે એટલું કે રોજની રોજની એક્ટિવિટીઝ તો છે જે બધી જ એ બધી જ વસ્તુ સાચી પણ એક રીડિંગની હેબિટ રાખો અને એ જે તમારા રીડિંગની હેબિટ છે એ નોટ ઓન્લી ઇન ટર્મ્સ ઓફ યોર પ્રિપેરિંગ ફોર એક્ઝામિનેશન પણ તમારી અલ્ટિમેટ જે થોટ પ્રોસેસ છે ને એને પણ બહુ જ સારી રીતે રિકવર કરશે ઇમ્પ્રૂવ કરશે અને તમને એક અલ્ટિમેટલી સારા પર્સન બનાવશે હવે છેલ્લી એક વાત એ કરું કે હિરેન સર સાથે જ્યારે મારી પહેલી મુલાકાત થઈ ત્યારે હું વન ટુના મોક માટે ગયેલી હિરેન સરની એક સૌથી વધારે અટ્રેક્ટિંગ વાત એ છે કે સર એટલી સરસ સ્માઇલ આપે છે ને કે અડધું દુઃખ તો ત્યાં દૂર થઈ જાય છે એ મેં પર્સનલી સર હિરેન સર એક અટેન્શન જોઈએ છે મેં તમારી એક વાત શેર કરી હમણાં મેં કહ્યું કે હિરેન સર વિશે એક બહુ જ સારી વાત એ છે કે સર એટલી સરસ સ્માઇલ આપે છે ને કે અડધું દુઃખ તો ત્યાં દૂર થઈ જાય એટલે હું જ્યારે વન ટુના મોક માટે ગયેલી ને ત્યારે હું ઘણી સ્ટ્રેસ આઉટ હતી કે યાર કેમનું રહેશે મારી પર્સનાલિટી લોકોને ગમશે કે કેમ પણ સરની સ્માઇલ જોઈને એવું લાગ્યું કે ચાલો કોઈક છે જે આપણને ગમાડે છે હવે એ જે વિચારતા હોય પણ એવું ફીલ થયું કે ના ચાલો કોઈક છે એટલે આપણે આપણી આજુબાજુમાં કેવા લોકોને મળીએ છીએ ને એ પણ બહુ જ મેટર કરે છે હિરેન સર ઇઝ વન ઓફ ધ મોસ્ટ પોઝિટિવ પર્સન્સ આઈ હેવ એવર મેટ ઇન માય લાઈફ સો સો બેઝિકલી લાઈફ છે જીવવાનું છે જીપીએસસી ઇઝ જસ્ટ અ પાર્ટ ઓફ ઇટ હા તમારું બેસ્ટ આપો અને થ્રી ઇડિયટ્સનું એક ડાયલોગ છે ને બહુ જ પ્રેક્ટિકલ છે કે લાઈફમાં એટલી મહેનત કરો કે જિંદગીમાં ક્યારેય અફસોસ ના થાય કે આના બદલે આમ કર્યું હોત તો મારી લાઈફ કંઈક ઓર હોત એટલે ગીવ યોર બેસ્ટ પછી તો ઈશ્વરના હાથમાં છે તમને રિઝલ્ટ આપવું પણ તમાર તમને અમારી લાઈફની કોઈ પણ ક્ષણમાં એવો અફસોસ ક્યારેય ન થાય કે મેં આના બદલે આ કર્યું હોત કે આના બદલે આમ કર્યું હોત તો વધારે સારું હોત એટલું જ કહીશ અને ઓલ ધ બેસ્ટ ટુ ઓલ બધા જ બેસ્ટ આપો તમારી લાઈફનું અને તમને બધાને તમારું જોઈતું બેસ્ટ રિઝલ્ટ મળે એવી મારી બેસ્ટ વિશે થેન્ક યુ